જો વચ્ચે કંઈક લોચો પડેલો એટલે અહીંયા આવી ગયા. બસ હવે આમાં કિંમત મૂકી દેવાનો છે. આની આનું કેટલું કીધું છે? આ વાય જેટલું થશે તો અહીંયા કિંમત મૂકો. ચાલો શું આવશે? વાય વાયના છેદમાં 3/2 y ઇઝ ઇક્વલ ટુ પેલાનો વક્રી ગુણાંક 1.5 - 1 / 2 - 1 તો વાય વાય ગયા તો 2/3 ઇઝ ઇક્વલ ટુ 0.5 કૌંસમાં શું આવશે? ઈટા 2 - 1 થોડું થાય બેટા. 2 ઈટા 2 - 2 ઇઝ ઇક્વલ ટુ 0.5 ગુણ્યા 1.5 થાય. 2 ઈટા 2 ઇઝ ઇક્વલ ટુ 3.5. ઈટા 2 એટલે કંઈક સમથિંગ સમથિંગ આવવું જોઈએ. આવી ગયું 3.5/2 તો એ થઈ ગયું તમારું 1.75. આવી ગયું જો 1.75 બરાબર 86. આ સૂત્ર ભૂલતા નહીં બેટા, બહુ અગત્યનું છે. ઘણી વાર એવું 86 આવ્યો. યંગના બે એક સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર આપ્યું છે. બે સ્લીટ વચ્ચેનું અંતર તો બે સ્લીટ વચ્ચેનું અંતર સ્મોલ ડી થાય. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર તો કેપિટલ ડી થાય. મધ્યબિંદુથી ઉપર તરફ બીજી પ્રકાશિત, ઉપર તરફ બીજી પ્રકાશિત અને મધ્યબિંદુથી નીચે તરફ ચોથી અપ્રકાશિત. એટલે મારે આકૃતિ તમને દોરીને આપવી પડશે, હું વધારે નહીં દોરીશ. ચલો પહેલાં આ મધ્યબિંદુ, આપણે આ મધ્યબિંદુ 1 2 બરાબર, બીજી પ્રકાશિત 1 2 3 4 5 6 મધ્યબિંદુ અને મધ્યબિંદુ કહી દઈએ આપણે. પહેલી અને બીજી પ્રકાશિત, આ પહેલી અને બીજી પ્રકાશિત એટલે મારે પહેલાં આ અંતર શોધવું પડશે. આ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી અપ્રકાશિત એટલે પછી આ અંતર શોધવું પડે. પ્રકાશિત માટે હંમેશા અંતરને એક્સ ધારો, x2 અને અમે ધારશું x4' અપ્રકાશિત માટે. તો આ બંને અંતરનો સરવાળો કરવાનો. ચાલો આપણે કઈ કઈ વસ્તુ આપેલી છે, બહુ બધી લોચા લબાચા છે અંતરના. તરંગ લંબાઈ પણ આપેલી, જો લેમડા એવો અહીંયા કરું લખી નાખું. સ્મોલ ડી છે 0.055 સેમી એટલે 0.00/100 ને પાછા 0.55 મીટર એટલે 1 2 3 4 5.5 × 10⁻⁴ મીટર લેમડા 4000 એંગસ્ટ્રોમ. પડદા વચ્ચેનું અંતર ડી 100 સેમી 1 મીટર. બે સ્લીટ વચ્ચેનો અંતર એટલે ડી લીધું ને, કેપિટલ ડી એટલે હમણાં બધું આવી ગયું. ચાલો હવે આપણે પહેલાં x2 શોધવાનું. પ્રકાશિત સલાકા ઇઝ ઇક્વલ ટુ આવે એન લેમડા. બીજી કીધી છે, બીજી આનું સૂત્ર આવે xd/d ઇઝ ઇક્વલ ટુ એન લેમડા. બીજી કીધી એટલે x2 થશે, x2 = bg એટલે આ 2 લેમડા કેટલા હશે? 4000 છેદમાં આ ડી છેદમાં જાય, કેલ્સીયર નથી, 5.5 × 10⁻⁴ પછી ડી છે એક મળ્યું આ ઉપર ગયું 2 આ ડી પણ ઉપર જ એટલે ગુણ્યા 1 ઉપર આવે. જોઈ લઈએ આ છે અહીંયા કોઈ ડાયરેક્ટ લઈ જશે છેલ્લે મળતું છે છેલ્લે. જો ભાઈ 86 યંગના એક પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર આવી ગયું. આપણે ક્યાં હતા? અહીંયા બાજુમાં તેને મારો ગોળી
જોઈએ શું થાય છે. આમાં કદાચ લોચો હોય તો ચેક કરી લઈએ આપણે કેટલા કીધા બધા 2 ભાગ્યા 4000 બહુ વધારે થઈ ગયા. 4000 પણ પેલું હશે ને એંગસ્ટ્રોંગ છે, હું એમ જ વિચારતો હતો, ગુણ્યા 10 ની આ એંગસ્ટ્રોંગ છે, એંગસ્ટ્રોંગ એટલે 10 ની માઇનસ 10 ઘાત થાય. મને ટેન્શન એ નથી, મેં કીધું આવું કેમ થયું. ચલો કેટલા હતા આપણે, 2 ભાગ્યા 4000 કામ કરજો, 2 ભાગ્યા 4 ભાગ્યા 5 ભાગ્યા 5 2 ગુણ્યા 2 ગુણ્યા 4 ભાગ્યા 5.5 કંઈક જવાબ આવ્યો 1.45. ઘાત લઈએ, આ 4 ઉપર જાય એટલે પ્લસ થાય એટલે 6 વેધી, 6માંથી 3 કાઢ નાખો, 6માંથી 3 કાઢું તો 10 ની માઇનસ 3 ઘાત એટલે કમ્પ્લીટ આવી ગયું 1.45 mm પ્રકાશિત ચલાકા. પછી લેવાનું અપ્રકાશિત ચલાકા, તેનું સૂત્ર એ જ આવે, xd/d ઇઝ ઇક્વલ ટુ n+1/2 λ. પણ અપ્રકાશિતમાં કઈ કીધી છે, ચોથીમાં હું કરશું બોલો, x^4 ઇઝ ઇક્વલ ટુ n^4 એટલે અહીંયા 3 લેવાના, 3+1/2 × 4000 × 10 ની માઇનસ 10 × 1/5.5 × 10 ની માઇનસ 4 એટલે કેટલા થાય, 3 ને 2 6 ને 7 એટલે 7 × 4 ભાગ્યા 2 ભાગ્યા 5.5 બરાબર આવ્યું 2.54 પ્લસ કરી નાખો તો આવી ગયો છો. આ અંતર કેટલું આવ્યું, 1.45 આ અંતર કેટલું આવ્યું, 2.54 પ્લસ 1.45. જવાબ આવે છે આ બેનો ટોટલ, તો આવે છે 3.99 અરે 4 mm આવી ગયું છે. ખાલી સૂત્રના અંદર કિંમત મૂકીશ બેટા, 87. યંગના 2 સ્લિટનો પ્રયોગ પ્રવાહીમાં કરતા પ્રવાહીમાં 10મી પ્રકાશિત ચલાકા અને હવામાં 6ઠી પ્રકાશિત ચલાકા મળે છે. શાંતિ, આમાં યંગનો પ્રયોગ જ એવો. પ્રવાહીમાં કઈ કીધી બેટા, પ્રવાહીમાં 10મી પ્રકાશિત ચલાકા અને હવામાં 6ઠી અપ્રકાશિત ચલાકા મળે, એ જ સ્થાને, સ્થાન બદલાતું નથી, માધ્યમમાં ફરક પડી ગયો બેટા. થોડીક શાંતિ રાખજો, એટલે 1 મિનિટ મને ખાલી શાંતિથી વિચાર લેવા દે. વસ્તુ એ જ છે, અહીંયા બાજુમાં જોશું આપણે, આ હવામાં છે તો હવામાં 6ઠી પ્રકાશિત ચલાકા અહીંયા જ્યાં મળે છે એ 6ઠી પ્રકાશિત ચલાકા છે. કેટલા અંતરે, એક્સ અંતરે, એ જ રીતે આ બાજુ લઈ લઈએ,
আপনার ভাইম আছে, আচ্ছা ঠিক রাখা আছে, ইচ্ছা লাগা আছে, আপনার কই কই বস্তু আইবে সে প্রবাহী নো বকরি বোনা এক্স এটলো নেটলো কি দিবসে এক্স মা কোই ফরক না থাকি তো বদ্দুই এমনে এম হচ্ছে এক্স এটলো নেটলো পাশে আ বন্ধে বচ্চে নো অন্তর ডি পণ স্মল ডি অন্তর রাখো ক্যাপিটাল ডি মা কোই ফরক না কই রো বদ্দুই এম সে খালি અહીંયા અહીંયા હવા હતી એટલે આ લેમડા ઝીરો આવે તરંગ લંબાઈ અને એ જ તરંગ લંબાઈ અહીંયા લેમડા થઈ જાય આ મેઇન ફરક પડ્યો એ તરંગ લંબાઈ માધ્યમમાં લેમડા થઈ જાય લેમડા કારણ કે આ માધ્યમ છે તો અધિક્રમ તૃતીય દાવું છે માધ્યમમાં લેમડા થઈ સૂત્ર હતું આપણું ઈટા ઇઝ ઇક્વલ ટુ લેમડા ઝીરો બાય લેમડા એટલે તમારું લેમડા થઈ જાય લેમડા ઝીરો બાય ઈટા આ યાદ રાખવાનું જ ખાસ આમાં છઠ્ઠી પ્રકાશિત છે લાકા તો સૂત્ર શું આવે આપણું સૂત્ર એક્સ ડી બાય ડી સૂત્ર શું આવે એક્સ ડી બાય ડી ઇઝ ઇક્વલ ટુ એન લેમડા છઠ્ઠી પ્રકાશિત એટલે એન બરાબર છ તો આ એક્સ ડી બાય ડી જ આવે એન બરાબર છ લેમડાની જગ્યાએ લેમડા ઝીરો બરાબર એક કામ કરીએ એને જ રાખીએ અને વક્રી ભવનાંકનો એન છે ને એન કારણ કે આમાં એન ઓલરેડી છે એટલે એનના જગ્યાએ હું મ્યુ લઈ લઈશ લેમડા બરાબર લેમડા ઝીરો બાય મ્યુ આવશે હવામાં અને આ માધ્યમમાં સૂત્ર શું આવશે આપણું એક્સ ડી બાય ડી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું આવે દસમી આ પ્રકાશિત એટલે એન પ્લસ વન હાફ ઇન્ટુ લેમડા બરાબર પ્રકાશની તરંગ લંબાઈ તો એક્સ ડી બાય ડી દસ મીટલી અહીંયા નવ આવે નવ પ્લસ વન હાફ ઇન્ટુ લેમડાની જગ્યાએ આવે લેમડા ઝીરો બાય મ્યુ બરાબર બધા જોજો ખાસ આને થોડુંક વ્યવસ્થિત લખીએ એક્સ ડી બાય લેમડા ઝીરો ડી બરાબર છ અને આ બાજુ એક્સ ડી બાય લેમડા ઝીરો ડી બરાબર નવ ને બે નવ દુ અઢાર ને ઓગણીસ ઓગણીસના છેદમાં મ્યુ સરખું તો છ બરાબર ઓગણીસના છેદમાં મ્યુ તો મ્યુ બરાબર ઓગણીસના છેદમાં છ છ તેલી અઢાર જેવું થાય ઓગણીસ ભાગ્યા છ બહુ ફરક આવ્યો ભાઈ દસમી પ્રકાશિત છે ને છઠ્ઠી અપ્રકાશિત છે બાપો આપણે ઊંધું કર્યું તો આપણે એવું કર્યું કંઈ ખબર પડી ઊંધું લઈ લીધું છઠ્ઠી પ્રકાશિત છે છઠ્ઠી પ્રકાશિત છે અપ્રકાશિત છે તો સોરી છઠ્ઠી અપ્રકાશિત છે તો અપ્રકાશિત એટલે હું આવું એન પ્લસ વન હાફ ઇન્ટુ લેમડા 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 હા સોરી લેમડા ઝીરો એટલે કેટલા થયા છઠ્ઠી છે તો પાંચ મૂકવાના પાંચ પ્લસ વન હાફ ઇન્ટુ લેમડા ઝીરો તો લેમડા ઝીરો આ બાજુ આવી ગયા પાંચ ને બે પાંચ દુ દસ ને અગિયાર અગિયાર બાય ટુ લેમડા ઝીરો આવ્યું અને આ બાજુ દસમી પ્રકાશિત છે દસમી પ્રકાશિત છે તો અહીંયા એન લેમડા આવે દસ એટલે દસ લેમડા ઝીરો બાય મ્યુ દસ બાય મ્યુ બેની કિંમત સરખાવ અગિયારના છેદમાં બે અગિયાર લેમડા ઝીરો છેદમાં આવી ગયા બરાબર દસ બાય મ્યુ
ન્યુ બરાબર 20ના છેદમાં 11 ફરાવી શકું છું. 20 ભાગ્યા 11 1.8 આવી ગયા. મસ્ત ભૂલ કઈ રીતે આપણે જોઈ 1.8 મસ્ત મજા આવી. ભૂલ કેરીમાં મજા આવી. 88મો થિયરીકલ છે, યાદ રાખવાનો. જ્ઞાન આધારિત પ્રશ્ન. પછી 89મો યંગના પ્રયોગમાં સ્લિટ સામે તી જાળાની પાતળી પારદર્શક તકતી મૂકવામાં આવે તો સલાકાની પહોળાઈ તકતી મૂકવામાં આવે એટલે આ વસ્તુ આવે તકતી મૂકવામાં. ક્યાં ગઈ તકતી? તકતી 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 આવી. તમે કાચની તકતી મૂકો તો સલાકામાં કંઈ ફરક નહીં પડતો, ખાલી આ સલાકા જે પહેલાં અહીંયા હતી એ ખસીને એનું સલાકાનું માત્ર સ્થાનાંતર થાય. ધ્યાન રાખજો, સલાકાનું શું થાય બેટા? સ્થાનાંતર. હા, તીવ્રતામાં કોઈ ફરક ન પડે. તીવ્રતા તો અચળ જ રહે બેટા, તીવ્રતા તો અચળ જ રહે, એ ધ્યાન આપજો. સલાકાનું ખાલી સ્થાનાંતર થાય, તીવ્રતામાં કંઈ ફરક ન પડે. એટલે એ 89મા એ જ 88 થઈ ગયું, 89મા એ જ કહેજો. સલાકાની પહોળાઈમાં કોઈ ફરક ન થાય. હું ભૂલ કરું છું? હા, આપણે પહોળાઈ કાંઈ ન થાય, પહોળાઈ એમને એમ જ રહે, ખાલી આવી રહ્યો. જો તીવ્રતા નથી કીધી, એ લોકોએ પહોળાઈની વાત કરી છે. સલાકાનું સ્થાન થતા એની પહોળાઈ તો કેવી રહી? અચળ જ. એ ખાલી શિફ્ટ થઈને અહીંયા જે મધ્યસ્થ અધિકતમ હતું અહીંયા એ ખસીને આટલું એક જેટલું ખસે છે, બીજી કોઈ ફરક પડતો નથી. એટલે એની શું બેટા? સલાકાની પહોળાઈ એ તો બદલાતી નથી. 90મો લાસ્ટ યંગના પ્રયોગમાં જ્યારે બે બંને સ્લીટો કાર્યરત હોય ત્યારે મધ્યમાન પ્રકાશિત સલાકાની તીવ્રતા આવી છે અને એક સ્લીટને ઢાંકી દેવામાં આવે તો તીવ્રતા કેટલી? જોજો અહીંયા તેના જો અહીંયા બાજુમાં કરી તીવ્રતાની વાત કરી. ચલો, બંને સ્લીટો કાર્યરત છે. હવે આનો કંપ વિસ્તાર A1 છે, આનો કંપ વિસ્તાર A2 છે. તો અહીંયા તીવ્રતા I બરાબર I ચલે છે, મહત્તમ લઈ લઈએ તો A1 પ્લસ A2 આખાનો વર્ગ થાય. જો બેના કંપ વિસ્તાર સરખા હોય, A1 બરાબર A2 બરાબર શું હોય બેટા? A, તો શું થાય તમારું? ચલે છે શું આવશે બોલો? એટલે 2A² એટલે ચલે છે શું આવશે બેટા? 4A² થાય. હવે આમાંથી એ લોકો એવું કહે છે આ જે બે છે એમાંથી એકને ઢાંકી દઈએ, આને ઢાંકી દઈએ, આને ઢાંકી દઈએ, આપણે આને ઢાંકી દઈએ. તો હવે તીવ્રતા અહીંયા લઈએ નવી આઈ દેશ, તો આઈ દેશ ચલે છે ખાલી શું આવશે? A1 ઢંકાઈ ગયું છે, આઈ દેશ ચલે છે A2² આઈ દેશ ચલે છે શું આવશે બેટા? A² જ આવે. બંનેનો શું લઈ લો? ગુણોત્તર. આઈ દેશ બાય આઈ ઇઝ ઇક્વલ ટુ A2² બાય 4A² તે ઉડી ગયા. તો આઈ દેશ ઇઝ ઇક્વલ ટુ 1/4 આઈ. ચોથી થઈ ગઈ પ્રકાશની તીવ્રતા, ચોથા ભાગે તીવ્રતા ભણી ગઈ કંપ વિસ્તાર પર. એક નીકળી ગયો એટલે એક જ પ્રકાશનો કંપ વિસ્તાર ભાગ બજ્યો ને બેટા, બરાબર. બહુ મસ્ત વસ્તુ. જો 90 સવાલ પૂરા થયા. ચાલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.